સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અગ્નિવીર યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ ડભોઈ તાલુકાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટાવર બજાર ગાંધીજીની પ્રતિમા નજીક ધરણા પ્રદર્શન કરી અગ્નિવીર યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો. આ યોજના યુવાનો સાથે નાઇન્સાફી થઈ રહી હોય સરકાર સામે વિરોધ કરી આ યોજનાને પાછી ખેંચો અને દેશના જવાનોને ન્યાય મળે તે માટે ડભોઈના કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, વડોદરાના ચંદ્રકાંત ભથ્થુ, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, અજયભાઈ રાઠવા, સુધીરભાઈ બારોટ સહિત કોંગ્રેસ પક્ષમાં કાર્યકરોએ હાજર રહી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને યુવાનોને સાથે છેતરપિંડીના નારા લગાવ્યા હતા, સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે અગ્નિવીર યોજના પાછી નહીં ખેંચાય તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર આંદોલન. સરકારની અગ્નિપથ લોકોને મૂરખ બનાવવાનો પથ છે. આખા દુનિયાની અંદર કોઈ બી જગ્યાએ મિલિટરીની અંદર જ્યારે ભરતી થાય ત્યારે 4 વર્ષનો કાર્યક્રમ ના હોય કે 4 વર્ષમાં તમને છૂટા કરી દઈશું ને 20 લાખ રૂપિયા આપી દઈશું. આ તો આ લોકોના કાર્યકર્તાઓને ભરતી કરીને 20-20 લાખ રૂપિયાની લાણી કરવાનો આ કાર્યક્રમ અગ્નિપથ છે. એની સામે દેશના તમામ યુવાનો, પહેલાંની ભરતી જે હતી એ ભરતી રદ કરી દીધી. એમણે એવું કીધું કે આ દેશના પ્રધાનમંત્રીએ, માનનીય પ્રધાનમંત્રીએ એવું કીધેલું કે હમારી સરકાર આવેગી તો હમ હર સાલ 2 કરોડ યુવાનો કો નોકરી દેંગે. આજ 7 વર્ષ થયા, 14 કરોડ નોકરી મળવી જોઈએ, એની જગ્યાએ મળી નથી અને અત્યારે 10 લાખ નોકરી આપવાનો વાયદો. અને આ પછી અગ્નિપથ લઈ આવ્યા કે 4 વર્ષ નોકરી કરશો તમને 20 લાખ રૂપિયા મળી જશે. આ એમના કાર્યકર્તાઓને ભરતી કરી અને 20-20 લાખ રૂપિયાની લાણી કરવાની છે. ખરેખર ફોજનો સિપાહી પરમનેન્ટ હોય, એના ફેમિલીને પરમનેન્ટ કરવાનું હોય અને ફેમિલીને સદ્ધર કરવાનું હોય અને લડાયક મૂળમાં દેશભક્તિ માટે લડી શકે એવો હોવો જોઈએ, એની જગ્યા પર જે 4 વર્ષની ભરતી કરવાનો જે કાર્યક્રમ છે એ દેશના યુવાનોને મૂરખ બનાવવાનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમની સામે કોંગ્રેસના તમામ કાર્યો આખા દેશમાં એ યુવાનોને લીધે ધરણા પર બેઠા છે. ખરેખર આ દેશના યુવાનોને નોકરી મળવી જોઈએ, પરમનેન્ટ મળવી જોઈએ. આમના શાસનમાં દરેક જગ્યા પર પરમનેન્ટ નોકરીની જગ્યા પર ફિક્સ પગારની નોકરી કરી દીધી છે અને એના લીધે શોષણ થઈ રહ્યું છે. દરેક જગ્યા પર શોષણ અને આ મિલિટરીમાં બી જ્યારે શોષણ આવ્યું છે ત્યારે આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ડભોઈ નગરપાલિકા જે છે ત્યાં ધરણા કરવા બેસી છે. આખા દેશની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ આ દેશના યુવાનોને ન્યાય અપાવવા માટે આ ધરણા પર બેઠા છે. અભી તો બાકી હે, આગે લડાઈ બાકી હે, લડાઈ બહુ મોટી છે, લડાઈ લડીશું. જે રીતે લોકોને દબાવવાનું, છૂટા છૂટા કેસો કરવાના અને લોકોને બદનામ કરવાની જે રીતિને નીતિ એમની છે એની સામે કોંગ્રેસ પાર્ટી કદી ઝૂકવાની નથી, ઝૂકે પણ નહીં અને ઝૂકવાની નથી. જીતે અંગ્રેજો કો ભગા દિયા તો એ ક્યાં બડી ચીજ છે. અમે લડીશું ને યુવાનો ન્યાય પાઈશું, એ જ અમારો કાર્યક્રમ છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.